वेलकम टू कृष्णा एकेडमी एट द रेट कृष्णा एकेडमी 1976 के बी जयजा फ्रॉम जामनगर स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश सेक्शन ए ग्रामर बुक नवनीतनी जो ग्रामर बुक है तेनो आ वीडियो है मित्रों फॉर द फाइनल एग्जाम माटेनो तमारी जे आवनारी एप्रिल 10-12 तारीखे एग्जाम स्टार्ट थवानी है। आ ग्रामर बुक में फाइनल एग्जाम पेपर आपेलू है तेमांथी आ सेक्शन ए लीधेल छे मित्रों। तो कृष्णा एकेडमी एट द रेट कृष्णा एकेडमी 1976 सर्च करशो। सेक्शन ए आपणे जोईए तो पहला तो ट्रू फॉल्स छे टिक मार्क करवानुं छे, ट्रू के फॉल्स कहेवानुं छे स्टेटमेंटनी सामे। तो त्रण स्टेटमेंट छे, त्रण वाक्य छे। तो पहला आपणे जोईए डीएनए। तो डीएनए इज द मोस्ट बेजिक बायोलॉजिकल मटीरियल। आ डीएनए छे बराबर। तो आ क्रिमिनल कोई कर्यो गुनो कर्यो होय तेमां डीएनए नी मददथी आपणे बराबर गुनेगारने पकड़ी शकीए, એટલે પોલીસ પકડી શકે। તો ડીએનએ છે એ સૌથી બેઝિક એટલે પાયાનું બાયોલોજીકલ જૈવિક મટીરિયલ પદાર્થ છે। તો આ વાક્ય સાચું છે। તો ડીએનએ કેવું છે, ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજીકલ મટીરિયલ, સૌથી બેઝિક એટલે પાયાનું જૈવિક મટીરિયલ પદાર્થ છે। તો વાક્ય કેવું છે, ટ્રુ એટલે સાચું છે, ટ્રુ લાલ અક્ષરથી આપેલું છે। બીજું, ઇટ ઇઝ નોટ ધ નોઝ બટ ધ ટંગ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ। તો એ નાક નથી પણ જીભ છે કે જે બતાવે છે ખોરાકનો સાચો સ્વાદ। તો વાક્ય ખોટું છે, તો અહીંયા નોઝને બદલે ટંગ આવે ને આ ટંગ લખેલું છે ત્યાં નોઝ આવે, તો વાક્ય સાચું થાય, અત્યારે ખોટું છે। ઇટ ઇઝ નોઝ, તો એ નોઝ નથી પણ ટંગ છે બરાબર। વાક્ય ખોટું થશે તો આમ થશે, ઇટ ઇઝ નોઝ તો ટંગ બટ ધ નોઝ આવે, તો વાક્ય કેવું થશે, સાચું થાય। અત્યારે વાક્ય કેવું છે, ખોટું છે, ઇટ ઇઝ નોટ ધ નોઝ બટ ધ ટંગ રિવીલ્સ ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ, વાક્ય કેવું છે, ખોટું। પછી ત્રીજું વાક્ય છે, બન્સ કેન બી વેરી પેઇનફુલ। બન્સ એટલે કે આપણે દાજી ગયા હોય બરાબર, તેનું ચાઠું પડ્યું હોય તે પેઇનફુલ એટલે દર્દાયક હોય છે, અને કોઝ એ લોટ ઓફ બરાબર, ઉજેડા પડ્યા હોય કે કંઈ દાજી ગયા હોય તો પેઇનફુલ દર્દાયક હોય છે, અને કોઝ એ લોટ ઓફ ઘણું બધું ડેમેજ એટલે નુકસાન કરે છે, ઇફ ધે આર નોટ ટ્રીટેડ પ્રોપરલી, જો તેની યોગ્ય સારવાર ના થાય તો। વાક્ય થ્રુ એટલે સાચું છે। તો ફરી એકવાર આપણે જોઈએ કે ડીએનએ છે એ સૌથી બેઝિક એટલે પાયાનું બાયોલોજીકલ એટલે જૈવિક પદાર્થ છે, તો સાચું છે, ઇટ ઇઝ નોટ ધ નોઝ બટ ધ ટંગ, તો તે નાક નથી પણ જીભ છે કે જે સાચો સ્વાદ ખોરાકનો બતાડે છે, તો વાક્ય ખોટું છે, જો ટંગ આગળ હોત બરાબર તો વાક્ય સાચું બને, તો અત્યારે વાક્ય ખોટું છે। બંસ છે એટલે ઉજરડા અથવા તો દાજિયાનો બરાબર ઉજરડા પડ્યા હોય તે પેઇનફુલ એટલે દર્દદાયક હોય છે, અને કોઈ ઘણું બધું ડેમેજ નુકસાન કરે છે, જો તેને સારવાર કરવામાં ના આવે યોગ્ય તો, ટ્રુ એટલે સાચું। પછી આપણે સમાનાર્થી શબ્દ કહેવાના છે, નિયરેસ્ટ મિનિંગ, તો 4, 5 અને 6, ડિનાય એટલે ઇનકાર કરવો, તો ડિક્લેર એટલે જાહેર કરવું, ડિક્લાઇન એટલે ના પાડવી, ડિસાઇડ એટલે નક્કી કરવું, ડેડિકેટ એટલે સમર્પિત કરવું। તો આપણું છે ડિનાય એટલે ના પાડવી, તો ડિક્લાઇન એટલે ના પાડવી, તો લાલ અક્ષરમાં આપેલું છે ડિક્લાઇન ના પાડવી, ડિનાય એટલે ના પાડવી। તો બીજા નંબરનો આન્સર છે લાલ અક્ષરમાં ડિક્લાઇન એટલે ના પાડવી, ડિનાય એટલે ના પાડવી। પછી પાંચમું છે ફ્લોરિશ એટલે ફૂલવું ફાલવું, વિકાસ થવો, તો ગ્રો એટલે ફૂલવું ફાલવું વિકાસ થવો થાય, પહેલો જવાબ સાચો છે લાલ અક્ષરમાં। સ્વ એટલે વાવવું, ફ્લેવર એટલે બરાબર ફ્લેવર સ્વાદ, સોડમ થશે સ્વ એટલે વધવું, તો ફ્લોરિશ એટલે શું થશે બરાબર વિકાસ થવો, ફ્લોરિશ એટલે ફૂલવું ફાલવું વિકાસ થવો, તો ગ્રો આવશે, કયું આવશે, પેલો જ આન્સર છે ગ્રો, સમનાર્થી શબ્દ નિયરેસ્ટ મિનિંગ। છઠ્ઠામાં છે પરસ્યુ એટલે પીછો કરવો, તો ફોલો એટલે પીછો કરવો અનુસરવું થશે, ત્રીજો આન્સર સાચો છે ફોલો। તો કન્વિન્સ એટલે ખાતરી આપવી, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, થિંક એટલે વિચારવું। તો આપણે ત્રીજા નંબરનો પરસ્યુ એટલે અનુસરવું, પાછળ જવું, ફોલો એટલે પીછો કરવો, ફરી એકવાર ડીને એટલે ઇનકાર કરવો, તો ડિક્લાઇન એટલે ઇનકાર કરવો, બીજા નંબરનો આન્સર સાચો લાલ અક્ષરવાળો, ફ્લોરિશ એટલે ફૂલવું ફાલવું, તો ગ્રો એટલે વિકાસ કરવો, ફૂલવું ફાલવું થશે, પેલો આન્સર સાચો છે। પછી આ છઠ્ઠામાં જે પરસ્યુ એટલે અનુસરવું, પાછળ જવું, તો ફોલો એટલે પાછળ જવું, અનુસરવું થશે ફોલો। હવે આપણે એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન આપેલા છે બ્રેકેટમાં, તેમાંથી આપણે સેન્ટેન્સની સામે લખવાના છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ વ્યક્ત કરવાનો છે બરાબર, તો ઇન્ડિકેટિંગ એક્સપ્રેસિંગ, પછી ઓફરિંગ એડવાઇસ, તો ડબલ વાર થઈ ગયું લાગે છે, કન્ડિશન એકમાં આવે છે, અહીંયા એકમાં એ કોન્ટ્રાસ્ટને બદલે કન્ડિશન આવશે, તો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એક આવશે, અહીંયા કન્ડિશન આવશે શરત આવશે, ડબલ વાર લખાઈ ગયું છે કોન્ટ્રાસ્ટ, તો અહીં કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, કન્ડિશન એટલે શરત, અને એડવાઇસ એટલે સલાહ, ત્રણ આપેલા છે। તો એ ફરું બાકી, જો તો વારું કન્ડિશન શરતવાળું હોય, ઇફ યુ હેડ નોટ ગાઈડેડ મી, જો તમે મને માર્ગદર્શન આપ્યું ન હોત તો આઈ વુડ હેવ બીન ચીટેડ, તો હું છેતરાઈ ગયો હોત, ઇફ નોનલેસ ફોર વાક્ય કન્ડિશન શરતવાળું થાય, ઇફ યુ હેડ નોટ ગાઈડેડ મી, જો તમે મને માર્ગદર્શન ન આપ્યું હોત તો હું છેતરાઈ ગયો હોત,
તો ઇફ ને અનલેસ વાળું વાક્ય હંમેશા કેવું હોય છે, કન્ડિશનલ શરત વાળું હોય છે, કન્ડિશન. આઠમું, ઇફ યુ એટલે યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર ટુ ડેસ, તો સારું થાય કે તમે બે દિવસનો આરામ લ્યો, તો કોઈ સલાહ આપી, બરાબર કેવી આપી, હેડ બેટર, તો સલાહ હશે ઓફરિંગ એડવાઇસ છે, તો ઓફરિંગ એડવાઇસ આપવાની છે, આપણે સલાહ દેવાની છે, જો તમે બે દિવસ પૂરું તો આરામ લ્યો તો સારું, તો એ જાતની એડવાઇસ છે. પછી ધોવાળું, ધો એટલે પણ, બરાબર, ધોવાળું કેવું આવે, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે. ધો મહિલા મંડળ ટ્રાઇડ હાર્ડ, આ મહિલા મંડળે ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ ધો એટલે પણ, ધે કુડ નોટ સ્ટોપ કટિંગ ટ્રી, પણ તેઓ ઝાડને કપાતા અટકાવી શક્યા નહીં. તો વિરોધાભાસ દર્શાવે છે, ધો એટલે પણ થાય, તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે છે. તો ઇફ ને અનલેસ વાર વાક્ય તમારે કન્ડિશન એટલે શરતમાં આવશે. પછી હેડ બેટર, તામાં કીધું કે જો તમે બે દિવસનો આરામ જતો વધુ સારું, તે સલાહ છે. પછી એડવાઇસ છે, તો ધો એટલે પણ થાય, કોન્ટ્રાસ્ટ થશે, મહિલા મંડળે ટ્રાય તો ઘણી કરી, ધો એટલે પણ તેઓ ઝાડને કપાતા રોકી શક્યા નહીં, તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ છે ધો. હવે આપણે ડાયલોગ આપેલા છે, તો બ્રેકેટમાં લખેલું છે એક્સક્લેમેશન, આશ્ચર્યવાર વાક્ય ગોતવાનું છે. તો રુચિર અને આશકા છે, રુચિર કહે છે કે ધ સનસેટ ઇઝ વેરી બ્યુટિફુલ, સૂર્યાસ્ત કેવો છે, સુંદર છે. વોટ ડુ યુ થિંક આશકા, તારું આશકા શું વિચારવું છે, આશકા આશ્ચર્ય વ્યક્ત કરીને કહેશે કે સૂર્ય સુંદર છે, તારું શું વિચાર, તો આશકા શું જવાબ દેશે કે હાઉ બ્યુટિફુલ ધ સનસેટ ઇઝ, બરાબર. હાઉ પછી વિશેષણ આવે, પછી કર્તાની ક્રિયા બદલાવે, વોટ પછી આર્ટિકલ હોવો જોઈએ, આર્ટિકલ છે નહીં, બરાબર. પછી આ બીજા નંબરનું વાક્ય કોઈ, બરાબર, આશ્ચર્યવાળું છે નહીં, વોટ અને હાવ વાળું. પછી વોટ ઇઝ ધ બ્યુટિફુલ, બરાબર, એકમાત્ર આપણું હાવ આવશે, હાવ પછી વિશેષણ, પછી કર્તાની ક્રિયા બદલાવવું જોઈએ. જો વોટમાં આવે તો આર્ટિકલ આવે, બરાબર, પછી બ્યુટિફુલ પછી નામ આવવું જોઈએ, તો છે ને આપણું ઓપ્શન સી સાચો થશે, હાઉ બ્યુટિફુલ ધ સનસેટ ઇઝ, આશ્ચર્ય વગર શું કહે છે કે બરાબર સૂર્ય હાથમાં છે, કેવો સુંદર છે, હાઉ બ્યુટિફુલ ધ સનસેટ ઇઝ, તો ઓપ્શન આપણો સી સાચો છે. 11મું વાક્ય જોઈએ તો આઈ આઈ અને ક્રિષ્ના છે, આઈ કહે છે ક્રિષ્ના હાઉ વિલ યુ ગો ટુ ધ એરપોર્ટ, તો આઈ એટલે કે હું ક્રિષ્નાને પૂછું કે તું કેવી રીતે એરપોર્ટ જઈશ, તો ક્રિષ્ના શું કહેશે, એક્સપ્રેસિંગ ચોઈસ એટલે પસંદગી તેની કહેશે, તેની પસંદગી આપણે વુડ રાધરમાં પસંદગી હોય, કેમાં ભાઈ મારા ફાધર તરીકે મને મૂકી જશે, હું બેરમાં જવાનું પસંદ કર્યું નથી, મારા દિવસે મને તમારે વુડ રાધરમાં, તો હાઉ વિલ યુ ગો ટુ ધ એરપોર્ટ, ક્રિષ્ના કહે ચોઈસ પસંદગી, આઈ વુડ રાધર ગો બાય ઉબેર, ટેક્સી આવે તેમાં જઈશ, પસંદ કરીશ ઉબેરમાં જવાનું, તો બી ઓપ્શન સાચો છે, આઈ વુડ રાધર ગો બાય ઉબેરમાં ટેક્સીમાં જઈશ, એટલે બી ઓપ્શન સાચો છે પસંદગી. પછી બારમાં જોઈએ છે ટીચર અને સ્ટુડન્ટ છે, તો ટીચર છે વાઇટ ફૂડ બી રિચાર્જ ડેલ કન્સ્ટ્રક્ટ બ્રિજ, શા માટે આપણે કુવાને રિચાર્જ કરવા જોઈએ, અને બરાબર બ્રિજ એટલે પુલ બાંધવા જોઈએ, બ્રિજ એટલે પુલ બાંધવા જોઈએ. તો આની અંદર મિત્રો પર્પઝ એટલે હેતુ છે, પર્પઝ એટલે હેતુ છે, તો જો આમાં પર્પઝ હેતુ હોય તો એક તો ટુ રેઇઝ વોટર લેવલ અંડરગ્રાઉન્ડ, તો આ બરાબર વોટર અંડરગ્રાઉન્ડ છે પાણી નીચે, એનું લેવલ વધારવા માટે આપણે કુવા રિચાર્જ કરવા જોઈએ. જો અહીંયા બ્રિજની પણ વાત કરીએ, બ્રિજની કે પુલ કેમ બાંધવા જોઈએ, તો એની અંદર એક પાણીનું જાળવણી થાય, તો એ રીતે જોઈએ તો બી ને સી જવાબ એટલે કે ડી જવાબ આવવો જોઈએ. અત્યારે આપણે સી જવાબ લખેલો છે, પણ આમાં શું લખેલું છે કે શા માટે આપણે કુવાઓ રિચાર્જ કરવા જોઈએ અને બ્રિજ એટલે પુલ બાંધવા જોઈએ, બરાબર. તો કુવા રિચાર્જ શું કરવા જોઈએ, અંડરગ્રાઉન્ડ વોટર ઉપર આવે એના માટે. પણ અહીંયા એક આપણું બ્રિજ લખેલું છે કે બ્રિજ કેમ બાંધવા જોઈએ, પુલ, તો પુલ શું કરવા બાંધવા જોઈએ, તો એનાથી પાણીની જાળવણી થાય, તો બી ને સી આવે એટલે કે ડી ઓપ્શન આવી શકે. આમાં કયો આવે છે, તો સી આપણે ના લઈએ તો કયો ઓપ્શન આવશે, કેમ કે જો પુલ બાંધીએ, બ્રિજ બાંધીએ તો આ પાણીની જાળવણી થાય, ને કુવાને રિચાર્જ કરીએ તો પાણીનું લેવલ ઉપર આવે, તો બી ને સી એટલે કે ડી ઓપ્શન આપણો અહીંયા આવી શકે. કયો આવશે અહીંયા, બરાબર. તો આપણે તમારે ડી ઓપ્શન લખી શકો, બોથ બી અને સી આવશે. કયો આવશે, બોથ બી અને સી, આપણે અહીં સી લખેલ છે પણ આવી શકે આમાં, બરાબર. બ્રિજ બાંધવાથી પાણીની જાળવણી થાય, અને કુવાને રિચાર્જ કરવાથી પાણીનું જે લેવલ ઉપર આવે, એટલે બી ને સી આવે તો આપણો અહીંયા ડી આન્સર થશે. તો ડી આન્સર એટલે બોથ બી અને સી આવશે, બોથ બી અને સી આવશે, તો સુધારી નાખજો. 13મું, આર્જવ અને આર્જવ કહે છે મોહનને કે વાય ડુ યુ વોન્ટ ટુ ગીવ અપ યોર સ્ટડી, શા માટે તું તારો અભ્યાસ છોડવા માંગે છે. તો મોહન કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ વ્યક્ત કરતા વ્યક્ત કરે છે. આમાં આપણે જોઈએ જ છીએ કે વિરોધાભાસ કેમાં છે,
વિરોધાભાસ કેમાં છે? સીમાં છે ને કે આઈ વોન્ટ ટુ કન્ટિન્યુ, હું કે અભ્યાસ તો ચાલુ રાખવા માંગુ છું પણ આઈ કેન નોટ પે ફીસ, પણ હું ફી ચૂકવી શકું એમ નથી એટલે છોડું છું. તો સી આવશે. શું આવશે? સી. આની અંદર ટીચર ટીચરની હાર જવું શું કે છે? વાય ડુ યુ વોન્ટ ટુ ગીવ અપ યોર સ્ટડીઝ, શા માટે તો અભ્યાસ છોડવા માંગે છે? તો મોહન કે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવે. તો નો બટ એટલે પણ, વિરોધાભાસ તો હું ચાલુ તો અભ્યાસ રાખવા માંગુ છું પણ હું ફી ભરી શકું એમ નથી એટલે સી ઓપ્શન આવશે. હવે આપણે બરાબર અંડરલાઇન જે લીટી કરેલી હોય, અંડરલાઇનની લીટી કરેલી હોય એને આપણે પ્રશ્નાર્થ બનાવવા છે, વર્ડ પ્રશ્ન બનાવવાના છે, આન્સર આવે રીતે. તો 14મો છે, ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્રેમ યુ ટુ લીપ લાઇક એ ટાઈગર. તો વર્લ્ડ એટલે કે દુનિયા એવું લાગે છે કે રાહ જોવે છે કે ફ્રેમ યુ આ ડિટેક્ટિવ છે તો લીપ એટલે કૂદે, ટાઈગરની જેમ કૂદે, વાઘની જેમ, ની જેમ કોની જેમ કૂદે? તો વાઘની જેમ. હાવ એટલે કેવી રીતના? તો હાવ વાળું આવશે મિત્રો. તો દુનિયાને એવું લાગે, દુનિયા એવું લાગે છે કે રાહ જોવે છે ફ્રેમ્બુ લીપ એટલે કૂદે, ટાઈગરની જેમ, વાઘની જેમ. તો હાવ વુડ, શું આવશે અહીંયા? તો હાવ વુડ ફ્રેમ્બુ લીપ, તો કેવી રીતના ફ્રેમ્બુ લીપ એટલે કૂદશે ફરવી, જેના માટે દુનિયાને લાગે છે દુનિયા રાહ જોવે છે. તો આમાં ઓપ્શન આપણો ડી આવશે, હાવ વુડ ફ્રેમ્બુ લીપ. તો ફ્રેમ્બુ કેવી રીતના લીપ એટલે કૂદકો મારશે કે જેના માટે દુનિયા રાહ જોવે છે? તો ટાઈગરની જેમ આવશે. કેવી રીતના? ટાઈગરની જેમ. ડી ઓપ્શન સાચો છે. પછી 15મા જોઈએ, વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. તો આપણે સારું એ થાય કે આપણે જ્યાં જ્યાં છીએ ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. તો આનો આપણે આન્સર જોઈએ તો ફ્રોમ વેરથી થશે, ફ્રોમ વેર હેડ વી બેટર સ્ટાર્ટ, ફ્રોમ વેર હેડ વી બેટર સ્ટાર્ટ. આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીએ તો સારું લાગે, તો આપણે જ્યાં છીએ ત્યાં. તો ઓપ્શન સી આવશે. તો વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, આપણે જ્યાં છીએ ત્યાંથી સ્ટાર્ટ ચાલુ કરીએ તો સારું. તો ફ્રોમ વેર હેડ વી બેટર સ્ટાર્ટ, આપણે ક્યાંથી ચાલુ કરી? તો ઓપ્શન આપણો સી આવશે, ફ્રોમ વેર હેડ વી બેટર સ્ટાર્ટ. તો સી ઓપ્શન સાચો છે. 16મામાં, વી શુડ ઓબ્ઝર્વ અવર ઓન નેચર એન્ડ કેરેક્ટર. આપણે નિરીક્ષણ કરવું છે આપણું પોતાનો સ્વભાવ અને આપણું પોતાનું ચરિત્ર નિરીક્ષણ કરવું જોઈએ. આપણે શેનું બરાબર શેનું નિરીક્ષણ કરવું જોઈએ? તો નેચર કેવું? આપણું પોતાનું. કોનું? આપણું પોતાનું. કોનું એટલે હુઝ, બરાબર. હુઝ એટલે કોણ? હુઝ નેચર એન્ડ કેરેક્ટર શુડ બી ઓબ્ઝર્વ. હુઝ એટલે કોનું સ્વભાવ અને કોનું ચરિત્ર આપણે ઓબ્ઝર્વ? આપણું પોતાનું. આપણું પોતાનું સાથે કેવું સાથે? આપણું પોતાનું સાથે. તો વી શુડ ઓબ્ઝર્વ, આપણે પાલન કરવું જોઈએ નેચર અને પ્રકૃતિ અને ચારિત્ર. કોનું? તો આપણું પોતાનું. હુઝ નેચર, હુઝ એટલે કોનું? જવાબ આવશે હુઝ નેચર એન્ડ કેરેક્ટર. હુઝ એટલે કોનું? હુઝ નેચર એટલે કોનો સ્વભાવ અને કોનું ચારિત્ર આપણે પાલન કરવું જોઈએ. તો ઓપ્શન સી સાચો છે. અહીં આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો. તો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો, સર્ચ કરશો ક્રિષ્ના એકેડેમી @1976, લાઈક કરશો, શેર કરજો. ઓકે, થેન્ક યુ.